विषय संस्कृत एमां आपणे जुओ शाकभाजी विषेना नाम संस्कृतमां आपणे શું કહેવાય એ શીખવાનું છે. તો જુઓ મૂલકમ, મૂલકમ એટલે મૂળો, આલુહ એટલે બતાતો, કોસાત કી એટલે કે ભીંદો, ને પલાણંદુ એટલે કે ડુંગળી. આ તમારે શાકભાજીના નામો મોઢે કરવાના છે. ગાજરમ એટલે કે ગાજર, કુષ્માંડહ એટલે કોળું, પટોલહ એટલે પરવળ, અને અલાબુહ એટલે કે દૂધી. તો આ તમારી સંસ્કૃત પાઠ્ય પુસ્તકની અંદર પાના નંબર 5 ઉપર તમને શાકભાજીના નામ આપેલા છે. જ્ઞાતવ્યમ એટલે કે તમારે ઘણું બધું જાણવું જોઈએ એમ કે શાકભાજીના નામો સંસ્કૃતમાં શું કહેવાય. તો એ તમારે નોટમાં લખીને મોઢે કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે પુનરાવર્તન 1નો અભ્યાસ કરીશું. તો જુઓ પ્રશ્ન 1, કોદરૂપ પાઠનું મોઢેથી વાંચન કરવાનું. પ્રશ્ન 2, મેઘો વર્ષતી ગીતનું અભિનય સહિત ગાન કરો. ત્યાર પછી પ્રશ્ન 3, એમાં કોષમાં આપેલા શબ્દોમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલીમાં જુઓ કિમ, કિમ સહ ન દસતી, એમાં તમારે કિમ શબ્દ લખવાનો છે. તો તમારે પેનથી લખવાનું છે, બરાબર, બોલપેનથી લખજો કિમ, આ રીતે સુંદર અક્ષરે લખો. પછી બીજી ખાલી જગ્યામાં જુઓ ક્રિયતઃ, ક્રિયત, ક્રિયધનમ પ્રાપ્તમ. પછી ત્રીજી ખાલી જગ્યામાં કતિ, કતિ છાત્રાઃ શાલાયાં પઠંતિ. ચોથી ખાલી જગ્યામાં ભવાન કડા, કડા શાલાં ગચ્છતિ. પાંચમી ખાલી જગ્યા જુઓ અતિથિ જનાઃ કુતઃ, કુતઃ આગતા, આગતા. હા, છઠ્ઠી ખાલી જગ્યા જુઓ વિદ્યા કિમ ન દદાતિ, કિમ શબ્દ આવશે, બરાબર. ત્યાર પછી જુઓ આપણે સાતમી ખાલી જગ્યા ભવતી કદા કાર્યાલયમ ગચ્છતિ. આ રીતે તમારી ખાલી જગ્યાના જવાબ તમારે બોલપેનથી પૂરવાના રહેશે. પહેલી ખાલી જગ્યામાં કિમ, બીજીમાં ક્રિયત, ત્રીજીમાં કતિ, ચોથામાં કદા, પાંચમામાં કુતઃ, છઠ્ઠામાં કિમ, સાતમામાં કડા. હવે જુઓ પ્રશ્ન 4, નીચેના વાક્યનું અનુલેખન કરો. એ સારા અક્ષરે તમારે સંસ્કૃતમાં જોઈ જોઈને અનુલેખન કરવાનું છે. 1 થી 8 વાક્યો છે એ સુંદર અક્ષરે સંસ્કૃતમાં લખવાનું છે, ભૂલ કરી આવીના. ત્યાર પછી જુઓ પ્રશ્ન 5, કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પશ્ચાત વાક્ય બનાવો. એમાં અહમ, અહમ કદા શાલાં ગચ્છામિ, કે અહમ કતિ શાલાં ગચ્છામિ પ્રશ્નાર્થ કરવાનું છે. અસ્તવાદનની જગ્યાએ તમારે કડા કે કતિ મૂકી દેવાનું છે. બીજું વાક્ય જુઓ મમ મિત્રમ જામનગરે વસતિ, તો એમાં મમ મિત્રમ કુત્ર વસતિ અહીંયા પ્રશ્નાર્થ કરવાનું છે. ત્યાર પછી જુઓ ત્રીજું વાક્ય ઉધાને પુષ્પમ વિકસતિ, તેનો પ્રશ્નાર્થ થશે ઉધાને કિમ વિકસતી, અહીંયા પ્રશ્ન છેલ્લા મૂકવાનું. ત્યાર પછી ચોથું વાક્ય જુઓ રાજેશ મંદિરતઃ ઉદ્ધમ ઉદ્ધાનમ ગચ્છતિ, એમાં એમાં જુઓ રાજેશ કુતઃ પુત્ર ગચ્છતિ, આ બંને વાક્યનો ઉપયોગ કરીને અહીં લખી દેવાનું છે, પ્રશ્નાર્થ કરવાનું. ત્યાર પછી પાંચમું જુઓ બાલકઃ કિદનાથમ ક્રીડાંગણમ ગચ્છતિ, એમાં પ્રશ્નાર્થ વાક્ય જુઓ બાલકઃ કિમ અર્થમ, કિમ અર્થમ ક્રીડાંગણમ ગચ્છતિ, આ રીતે પ્રશ્નાર્થ થશે. કાર્યાલયે વાર્તાલાપઃ ન ભવતિ, તો કાર્યાલયે કિમ ન ભવતિ, આ રીતે તમારે પ્રશ્નાર્થ મૂકીને લખવાનું છે.
પછી નીચે આપેલા ગીતના અંતરાનો સ્વતંત્રતા સમૂહ ગાન કરો. નયતિ ચ ઉષવમ હલમ હલમપિ વહતિ કરસતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ. આ રીતે તમારે અંતરા સાથે સમૂહ ગાન કરવાનું છે. તો નીચેના અંતરાની પૂર્તિ કરો. જુઓ, મેઘો વર્ષતિ પ્રવહતિ નિરમ તુષ્યતિ કુશિકઃ ગચ્છતિ ગોષ્ઠમ. ત્યાર પછી રોહતિ સંશયમ ફલંતિ પ્રકામ ભવતિ સમૃદ્ધિઃ મનુકુલમ વૃદ્ધિઃ. આ રીતે તમારે એને શ્લોકનું તમારે અંતરાની પૂર્તિ કરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન 8, એમાં જુઓ, અહીં તમારી શાળામાં ઉપયોગી બે વસ્તુના ચિત્ર દોડો અને તેના સંસ્કૃત નામ લખવાના. અહીં મેં બે ચિત્ર દોડેલા છે, એક વ્યજનમ એટલે કે પંખો અને આસનંડ એટલે ખુરશી. તો બે ચિત્ર મેં દોડેલા છે, એ રીતે તમારે ચિત્ર પણ દોડવાનું છે અને નીચે નામ પણ લખવાનું છે. સરસ મજાનું છેકછાક કર્યા વિના વ્યવસ્થિત આ રીતે કામ કરવાનું રહેશે. ત્યાર પછી જુઓ, મસાલા આપણે મસાલા જે વાપરીએ છીએ એના નામ છે તમારા જ્ઞાતવ્યમ એટલે કે જાણવા માટે. જુઓ, જીરુકમ એટલે કે જીરું, હિંગુહ એટલે કે હિંગ, મરીચમ એટલે કે મરચું, અને એલા એટલે એલાયચી, લવણમ એટલે કે મીઠું, યવાની એટલે કે અજમો, ધન્યાકમ એટલે કે ધાણા, લવડગમ એટલે કે લવિંગ, તેજપત્રમ એટલે કે તજ, આદ્રકમ એટલે કે આડું. આ રીતે તમારે નામ લખવાના છે સંસ્કૃતની અંદર, અને એને ગુજરાતીમાં પણ શું કહેવાય, સંસ્કૃતમાં શું કહેવાય એ શબ્દો તમારે જાણી લેવા જોઈએ. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી જઈશું. તમારે આ બધું નોટબુકમાં લખવાનું છે. સંસ્કૃત એટલે કે તમે નોટ બનાવેલી હોય તે નોટની અંદર તમારે આ બધું લખવાનું છે. પુનરાવર્તન એક તમારી જાતે મેં તમને સમજાવી દીધું છે, તમને સમજાઈ ગયું હશે એવી હું આશા રાખું છું. તો અસ્તુ.